મહાવાવાઝોડાની અસર જે છે તે સુરતના ડુમસ દરિયા કિનારા ઉપર સવારથી દેખાઈ રહી છે અને શહેરભરમાં જે રીતે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારનો જે માહોલ છે તે દરિયાની અંદર જે કરંટ છે તે પણ જોવા મળી રહ્યો છે. સાથે સાથે વહેલી સવારે જે રીતે પવન ફૂંકાયો હતો તેના કારણે લોકોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. સતત હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેમજ જે સ્થાનિક વહીવટીતંત્ર છે તેમના દ્વારા જે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા તેમાં કેટલાક જે સૂચનો જે છે તે આ રીતે અલગ અલગ જગ્યા ઉપર મૂકવામાં આવ્યા હતા, જેમાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 6-8 તારીખ સુધી ડુમસ દરિયા કિનારે તેમજ સુવારી દરિયા કિનારે જેટલા પણ નદી કિનારાઓ છે ત્યાં આગળ લોકો ન જાય, સુરક્ષિત રહે એ પ્રકારના કેટલાક જે સૂચનો જે છે તે આપવામાં આવ્યું હતું અને તેના કારણે હવે કોઈ પણ વ્યક્તિ આજે અહીં દેખાતું નથી. 7 તારીખ અને 8 તારીખ બે દિવસ સુધી અહીં લોકોની જે અવર જવર છે તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે વાવાઝોડાની અસર થાય અને તેના કારણે લોકોના જીવ જોખમમાં ન મુકાય તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે અને એ નિર્ણયને ધ્યાનમાં રાખીને અત્યારે પોલીસને પણ સતર્ક કરી દેવામાં આવી છે અને આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના લોકો ફરવા માટે ન આવે તે પ્રકારની કાળજી જે છે તે રાખવામાં આવી રહી છે. બે દિવસ માટે સુરત શહેરને જે નજીકના દરિયા કિનારા છે એમાં વિશેષ કરીને સુવાલી અને ડુમસ દરિયા કિનારા ત્યાં આગળ બે દિવસ માટે કોઈ પણ લોકો ન આવે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે દેવેન ચિત્તે, TV9 સુરત.